સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો અને બાદમાં મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે. તો બીજી તરફ બાળકી અને મહિલાના પતિને ઘરે જ ક્વોરન્ટાઇન કરી દેતા બાળકીની દેખભાળ કરવી મુશ્કેલ બની છે. સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી મહિલાએ ગત 6 તારીખે પ્રસૂતિની પીડા ઉપડતા તેણીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં તેણીને એક બાળકીનો જન્મ આપ્યો હતો. બાદમાં મહિલાનો કોરોના રિપોર્ટ કાઢવામાં આવતા તે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા મહિલાને હોસ્પિટલમાં અને બાળકીને તેના પિતા સાથે ઘરે મોકલી આપ્યા હતા, ત્યારે બાળકીની દેખભાળ કેમ કરવી તે અંગે મૂંઝવણ મુકાઈ હતી. આ મામલે બાળકીના પિતાએ આપવીતી સંભાવી હતી. ઘટના એવી હોય કે ડિલિવરી થા મેરી બેબી કા ઉસકો મેં સિમેર મેં લેકે આયા થા મેડિકલ કોલેજ મેં 6 તારીખ કો 11 બજે ડિલિવરી હુઆ શામ કો. ઉસકા રાત ભર રખે હૈ મુઝે. ઉસકે બાદ મેં સુબહ મેં બોલે કે કોરોના કા ચેકઅપ કરના પડેગા. કોરોના કા ચેકઅપ કરને કે બાદ વહાં સે મેડિકલ મેં સે ભેજ દીએ સિવિલ મેં. સિવિલ મેં વહાં પે હમે દો દિન કે બાદ બોલે કે બચ્ચી કો લે જાઓ, હે માં જો હૈ કે ક્વોરન્ટાઇન મેં રહેગી 14 દિન તક 10 દિન તક, હે બચ્ચી કો તુમ લે જાઓ, દેખભાલ કરો. ઇસ હિસાબ સે મેં દેખભાલ લડકી કા કૈસે કરું. મેં રહેતા હતા અમરોલી કોસાણ આવાસ મેં 289 બિલ્ડિંગ નંબર H4 મેં. અભી કલ રાત કા હી મેં આયા હું. લડકી કા તબિયત ખરાબ થા, એક મિત્ર થા ઉસકે યહાં મેં આયા હું લે કે રાત કા હી. અભી યહીં પે હું ફિલહાલ. ઉસકો તાવ આતા હૈ બુખાર નહીં. કુછ દવા લાયા થા મેં ડાક્ટર સે પાસ સે, વહાં સે થોડા ઠીક હૈ અભી, તો ભી બુખાર તો હૈ હૈ. બ્યુરો રિપોર્ટ સુરત.